નારાયણા હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેના દિવસે કેન્સર વોરિયર્સ મીટ. અમદાવાદ નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેના દિવસે કેન્સર વોરિયર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સર વિશે ચર્ચા અને માર્ગદર્શન અપાયું હતું. દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારીને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા દબાણ કરીને દર વર્ષે લાખો મૃત્યુને અટકાવવાનો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 મુજબ પુરુષોમાં 2020માં કેન્સરની ઘટનાઓ 6,79,421 અને 2025માં 7,63,775 હોવાનો અંદાજ છે, જ્યારે સ્ત્રીઓમાં તે 2020માં 7,12,758 અને 2025માં 8,06,218 હોવાનો અંદાજ છે, જેમાં પુરુષોમાં મોઢા, ફેફસા, કોલોરેક્ટલ કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. ક્લોઝ ધ કેર ગેપ એ વિશ્વ કેન્સર દિવસે 2022 અને 2024ની થીમ છે. આ પહેલાં વાસ્તવિક દિવસ વીતી ગયા છે, પણ સુધારાને પ્રોત્સાહન આપવા અને કાર્યવાહીને પ્રેરણા આપવા માટે છે. તે એક બહુ વર્ષીય ઝુંબેશ છે, જે વધુ એક્સપોઝર અને ક્રિયાપ્રતિક્રિયાનું વચન આપે છે, તેમજ આ મુદ્દે અંગે જાગૃતતા લાવવી અને સાથે સાથે પ્રભાવિત કરવાની વધુ તક આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ 10માંથી 1 ભારતીયને કેન્સર હોવાનું નિદાન થયું છે અને 15માંથી 1 તેનું મૃત્યુ થાય છે. જો આ સમાચાર પૂરતા ખરાબ નથી તો વધુ માટે તમારી જાતને તૈયાર રાખો. ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સબમિટ કરેલ સંશોધન દર્શાવે છે કે ભારતમાં 2025 સુધીમાં કેન્સરના કેસમાં 7 ગણો વધારો થવાની સંભાવના છે. કેન્સરના નિદાનમાં આ તીવ્ર વધારો હોવા હવાના પ્રદૂષણમાં વધારો, ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં વધારો, બેઠાળુ જીવનશૈલી વગેરેને કારણે થયો છે. આ કાર્યક્રમમાં નારાયણા હોસ્પિટલના આર્કોડિટ સર્જન ડૉક્ટર રોનક વ્યાસ, ફેસિલિટી ડિરેક્ટર હેમંત ભટનાગર, ડૉક્ટર ઇતેશ ખટવાણી અને ડૉક્ટર ઋષિત દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર વિશે સૂચનાઓ અને માહિતી આદાન પ્રદાન પણ કરી હતી. હું ડૉક્ટર રાજેન્દ્ર કશ્યપ, અને યુરોલોજિકલ કેન્સર રોગોની જે સર્જરી હોય એ કરું છું. એના વિષય માટે હું થોડું તમને જાણું. યુરોલોજી કેન્સરમાં કિડની છે, પેશાબની થેલી છે અને પ્રોસ્ટેટના કેન્સર આવેલું. પ્રોસ્ટેટના કેન્સર છે, બ્લેડરના જે છે, આજે બહુ કોમન છે. પણ જેટલા બધા યુરોલોજી કેન્સર છે એની જે નિદાન માટે જે વસ્તુઓ છે, એની સ્ક્રીનિંગ માટે જે વસ્તુઓ છે બહુ ઇઝી છે. પ્રોસ્ટેટ કેન્સર માટે તમારે એક બ્લડનું રિપોર્ટ હોય, એના ઉપર આપણે જાણી શકીએ કે એ માણસને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે. PSA કરીને રિપોર્ટ આવે. અમારે ત્યાં જેટલા બધા હેલ્થ ચેકઅપ છે, 50 વર્ષથી ઉપરના જેટલા બધા જણા, એના માટે એ દર હેલ્થ ચેકઅપમાં PSAનો રિપોર્ટ હું અમે કર્યો છે કે નક્કી PSA બધાનું કરાવવું જ પડે. બીજા જે છે કે પેશાબની થેલીનું કેન્સર હોય યા કિડનીમાં પેશાબમાં કોઈને લોહી આવે, એ બધી વસ્તુ એ નાની નાની વસ્તુ દર કોઈ માણસ જાણી શકે. ત્યાં બધું આવે એના માટે તરત આપણે જાણકારી લેવી પડે કે શું છે. અને સોનોગ્રાફીમાં બધા એ કેન્સર ખબર પડી શકે કારણથી છે. આગળના રિપોર્ટ જે હોય સ્ટેજિંગ એ બધી જુદી વસ્તુઓ, પણ એક સોનોગ્રાફી રિપોર્ટ ઉપર આપણે ખબર પડી જાય છે. તો જો પોસિબલ થઈ શકે, જે લોકો 50 વર્ષથી ઉપર છે, હું તો કહું છું કે તમારે દર વર્ષે એકવાર સોનોગ્રાફી તો કરાવી દેવો, રાધર દેન કે તમે ઢગલો બ્લડના રિપોર્ટ કરાવી લો, ઇન્ડિયન ફોન કરો, કે બધું હેલ્થ ચેકઅપ એ બધું કરાવવા કરતાં જે તમે એક સોનોગ્રાફી કરાવો એ વધારે સારું. બ્લડના રિપોર્ટના તો મહત્વ છે જ, પણ જે સોનોગ્રાફીની જે ઇમ્પોર્ટન્સ છે જુદી છે. કે તમે કંઈ ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમે બ્લડના રિપોર્ટ લખી આપો, સોનોગ્રાફી લોકો એમ જ નહીં લખતા, કેમ કે બધી જગ્યા અવેલેબલ ના હોય. અત્યારે બી અત્યારે દર જગ્યાએ ઇમેજિંગ સેન્ટર છે. હું કન્સલ્ટન્ટ કેન્સર સર્જન છું નારાયણ હોસ્પિટલમાં. હવે મારા બેન્સે સમજાવ્યું એ પ્રમાણે પ્રિવેન્શન અને સ્ક્રીનિંગ, અર્લી ડિટેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હું થોડું ટ્રીટમેન્ટ વિશે જણાવીશ. હવે જે સ્ક્રીનિંગથી ડિટેક્ટ થતા કેન્સર હોય એ એકદમ અર્લી સ્ટેજમાં ખબર પડે, એનો ફાયદો ઘણો બધો છે. દરેક કેન્સરમાં આપણે જોઈએ, જેમ કે મોઢા ગળાનું કેન્સર હોય, એકદમ અર્લી સ્ટેજમાં ખબર પડે તો વી કેન ટ્રીટ. કે એકદમ કોસ્મેટિકલી જે પહેલાં આપણે જોતા હતા કે ખાડો પડી જાય, પિક્ચરમાં આપણે જોઈએ સુનિતા અને મુકેશ,
એવા જ બધા કેન્સર નથી હોતા, જે અર્લી ડિટેક્ટ થાય એ એકદમ અર્લી ડિટેક્ટ થાય, જે મોઢામાંથી ચેતા વગર ઓપરેશન કરી શકાય, બહારથી તમને ખ્યાલ પણ ના આવે કે જેનું કેન્સરનું ઓપરેશન થવું હોય. સેમ વે જો બ્રેસ્ટ કેન્સર એકદમ અર્લી ડિટેક્ટ થાય તો આપણે સ્તન બચાવી શકીએ છીએ, આખી બગલ સાફ ના પણ કરવી પડે. ઘણી બધી અત્યારે ટેકનિક છે, સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી છે, જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ બધા માટે સ્ક્રીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જેથી સ્ટેજ વનમાં આપણને ડિસીઝ ખબર પડે તો આપણે એને પ્રોપર ટ્રીટ કરી શકીએ. સેકન્ડ છે આંતરડાનું કેન્સર હોય તો એમાં બી સેમ વે, જેને જીનેટિકલી પ્રોબ્લેમ હોય, જેની ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, એને ટાઈમ ટુ ટાઈમ જો કોલોનોસ્કોપી કરાવે તો એકદમ અર્લી સ્ટેજમાં ખબર પડે, જે અમે અત્યારે દૂરબીનથી પણ ઓપરેશન કરી શકીએ, જેથી ઓપરેશનના બીજા દિવસે પેશન્ટ ચાલતું ફરતું થઈ જાય અને એકદમ નોર્મલ લાઈફસ્ટાઈલ આગળ જતા જીવી શકે. એટલે મેઇનલી આપણું ફોકસ અર્લી ડિટેક્શન પર હોવું જોઈએ અને એના માટે અમે ઘણા બધા સ્ટેપ્સ લઈ રહ્યા છે. તો લેટ્સ હોપ કે વી કેન સક્સેડ ઇન ધેટ. સૌથી પહેલાં તો બધા પ્રેસમાંથી મિત્રોને આવવા માટે, ટાઈમ કાઢવા માટે આભાર. મારા ઘણા બધા દર્દી મિત્રો બી આવેલા છે, જેમની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે અને સારું જીવન જીવી રહ્યા છે એ લોકો. આપણે જેમ વાત કરીએ કે ફોર્થ ટાઈપ આપણને ખબર છે કે વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે. એક કિસ્સાની વાત કરું તો લાસ્ટ મંથ જ અમેરિકાથી ઇવેન્ટ ઇવેન્ટના પ્રોફેસર છે જેમ્સ અબ્રહામ સાહેબ, એમણે એ આગાહી કરી છે કે ભારતમાં કેન્સરની સુનામી આવવાની છે. એટલે એમની વાતથી મદાંશે હું સંમત છું, કારણ કે અત્યારે જે રીતે અમે જોઈ રહ્યા છીએ છેલ્લા 2-3 વર્ષોમાં કેન્સરના કેસીસ જે રીતે વધી રહ્યા છે, સાચે જ કેન્સર માટે જાગૃતતા લાવવી બહુ જરૂરી છે. આપણે જોઈએ તો કેન્સરના કેસ બહુ ઝડપથી વધી રહ્યા છે, એનું મોટા ભાગે આપણે જે કારણ જોઈએ તો સૌથી જે કોમન છે 30-40% કેસીસમાં આપણી જીવનશૈલી જ લાગુ પડે એવું છે. એવું નથી કે કેન્સર પ્રિવેન્ટ ના કરી શકાય. આપણે જેમ વાત કરીએ કે લાઈફસ્ટાઈલના કારણે ટોબેકો ચ્યુઇંગ હોય, આલ્કોહોલ કન્ઝમ્પશન હોય, કાં તો પછી ઓબેસિટી હોય, બેઠાડું જીવન હોય, જંક ફૂડ હોય, આ બધા જ કારણ છે જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ કેન્સરમાં ગણાય. એટલે આપણે 35-40% કેન્સરના કેસીસને તો કંટ્રોલ જ કરી શકીએ, પ્રિવેન્ટ જ કરી શકીએ. કેન્સર થવા જ કેમ જઈએ? સૌથી પહેલો તો પ્રશ્ન એ આવે. અને બાકી જેમ સાહેબે કીધું કે કેન્સર પ્રિવેન્ટ કર્યા પછી જો કેન્સર થાય તો આપણે શરૂઆતના સ્ટેજમાં સ્ક્રીનિંગથી પકડીને ટ્રીટ કરીએ, જેનાથી કેન્સર ક્યોર થઈ શકે. તો કેન્સર માટે જાગૃતતા લાવવી બહુ જરૂરી છે, જેના માટે આજે આપણે ભેગા થયા છીએ. તો મારે ખ્યાલથી આ ડિસ્કશન ફ્રુટફુલ થશે અને આપણે ભારતમાં અને વિશ્વભરમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ. તો આઈ થિંક લેટ્સ બી અ ફ્રુટફુલ ડિસ્કશન ફોર નેક્સ્ટ મંથ. થેન્ક યુ. કરી જ રહી છે અને અત્યાર સુધી અમે જોયું તો સરકારની ઘણી બધી સુવિધાઓ કેન્સર માટે છે. આપણે હમણાં જોઈએ તો બેઝિકલી ઘણા બધા રેડિયેશન સેન્ટર નવા ખોલી રહ્યા છે, GCRIમાં જ રેડિયેશનના નવા મશીન સરકાર લાવી છે. એના સિવાય પ્રાઇવેટ હોસ્પિટલમાં બી સરકારની ઘણી બધી યોજનાઓ છે જે પેશન્ટોને, દર્દીઓને સારવાર લેવા માટે સારી ઉપલબ્ધ થાય. આજથી પહેલાં અમે એવું જોતા નહોતા કે બધા પેશન્ટોને કેન્સરની સારવાર આટલી સરળતાથી મળી હતી. હવે છેલ્લા 5-6 વર્ષમાં પીએમ જે અને આયુષ્માન કાર્ડ આવ્યા પછી, સરકારની બીજી યોજનાઓ આવ્યા પછી, અમે જોયું છે કે ઘણા બધા પેશન્ટો ટ્રીટમેન્ટ લેવા માટે આવી રહ્યા છે, જે પહેલાં આવી નહોતા શકતા ફાઇનાન્શિયલ રીઝનના કારણે કે બીજા રીઝનના કારણે. એના સિવાય હવે પેરિફરલ સેન્ટર્સમાં બી ઘણી બધી કેન્સરની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, જે પહેલાં નહોતી. એટલે સરકારે બીજો બી પ્લાન કર્યો છે કે એઇમ્સની અને એની બ્રાન્ચીસ બધી જગ્યાએ ખોલવાનો પ્લાન છે આખા ઇન્ડિયામાં, ભારત વર્ષમાં એને સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. તો એનાથી બી ઘણા બધા દર્દીઓને મારા ખ્યાલથી ટ્રીટમેન્ટ માટે સુવિધા મળશે કેન્સર માટે. એના સિવાય પ્રિવેન્ટિવ મેજર્સ તરીકે બી સરકાર ઘણું બધું કામ કરી રહી છે. આપણે વાત કરું તો વાસ્વામાં એક ગવર્મેન્ટનું સ્ક્રીનિંગ સેન્ટર છે, કદાચ કોઈને ખ્યાલ ન હોય તો, ત્યાં બધા પેશન્ટ્સને ચેકઅપ અને કેન્સર માટે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એના સિવાય સરકાર ઘણી બધી જગ્યાએ એ રીતે ફંડ્સને બધું આપતી હોય છે, કોલોબરેશનમાં એનજીઓ જોડે અને હોસ્પિટલ જોડે પેશન્ટોને પ્રિવેન્શન અને અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્શન માટે. એટલે સરકારના બી ઘણા બધા કદમો તો છે, એની સાથે સાથે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપમાં બી ઘણા બધા સ્ટેપ્સ થઈ રહ્યા છે, જેનાથી આપણે ડાયગ્નોસિસ, પ્રિવેન્શન અને સ્ક્રીનિંગ બધામાં હેલ્પફુલ થઈ જાય. એટલે ગુટકા, સોરી, છેલ્લા વર્ષમાં જે 2020નો ડેટા આવ્યો હતો છેલ્લો, ત્યારે આખા ભારતમાં 15 લાખ જેવા કેન્સરના પેશન્ટ હતા અને ગુજરાતમાં આશરે 90,000-95,000 કેન્સરના નવા કેસ જોવા મળ્યા હતા. સ્ત્રીઓમાં જે કેન્સર સૌથી કોમન જોવા મળે છે સ્તનનું કેન્સર છે, એના પછી સર્વાઇકલ, ગર્ભાશયના મુખનું અને ઓવરિયન કેન્સર.
પુરુષોની વાત કરું તો મોઢાનું કેન્સર સૌથી કોમન છે અહીંયા, કારણ કે તમાકુનું સેવન બહુ વધારે છે, એના પછી ફેફસાનું કેન્સર આવે છે. કેન્સર સેલ્સ આર એબનોર્મલ સેલ્સ ઇન ધ હ્યુમન બોડી ધેટ હેઝ અ ટેન્ડન્સી ટુ ગ્રો એબનોર્મલ ધેન ધ નોર્મલ સેલ્સ. ધીસ ઇઝ કોલ્ડ કેન્સર. એક વખત સર્જરી કર્યા પછી પણ જો કેન્સરનું સ્ટેજ વધારે હોય, અત્યારે આપણા આ મુલાકાતમાં જે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો કે પ્રિવેન્શન એન્ડ અર્લી ડિટેક્શન, એનું રીઝન એક જ છે કે જો આપણે સ્ટેજ વન કે સ્ટેજ ટુમાં કેન્સર ડિટેક્ટ કરી શકીએ, તેનું પાછું આવવાનું જોખમ દર્દી માટે ઓછું થઈ જાય. સાથે સાથે સર્જિકલ અને કીમોથેરાપીની કે રેડિયોથેરાપીની જે ટ્રીટમેન્ટ છે એનો રિસ્પોન્સ પણ સારો આવે. ભૂતકાળમાં પહેલાં કેન્સર એટલે કેન્સલ, અને જે પણ ભયના કારણે મીટિંગ સો વિલ બી જોઈનિંગ સોન ટુ અસ ડૉક્ટર હિતેશ ખતવાણી. હી ઇઝ લુકિંગ ફોર અવર મેડિકલ ઓન્કો ડિપાર્ટમેન્ટ, હી સિનિયર કન્સલ્ટન્ટ ઇન મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ. જો હમ લોગ બોલતે કે કીમોથેરાપી, સર્જરી એન્ડ રેડિયેશન, યે તીન પિલ્લર હોતે કોઈ ભી કેન્સર કી ટ્રીટમેન્ટ કે, તો હમારી પૂરી ટીમ ઇનકે આગે બેઠે ડૉક્ટર ઋષિત દવે, વો હમારે સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હે, હી ઇઝ અ સર્જન ઇન સર્જિકલ ઓન્કોલોજિસ્ટ. उनके नेक्स्ट जो बैठे हैं डॉक्टर रघुवेंद्र कश्यप, ही इज अवर सीनियर यूरो कंसल्टेंट, और यूरो कैंसर और जो वन ऑफ द लीडिंग कॉज है उनमें हम लोग हाई एंड होल्मियम लेजर जो होलेप सर्जरी बोलते हैं वो ईस्टर्न पार्ट में है. वी आर द वन इन पायोनियर टू लॉन्च दैट फैसिलिटी इन यूरो डिपार्टमेंट एट नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल अहमदाबाद. उनके नेक्स्ट है, मैंने आपको पहले बताया कि डॉक्टर अंकिता दुबे, शी इज़ अवर सीनियर कंसल्टेंट गायनेकोलॉजिस्ट. वो हमारी जो भी प्रिवेंटिव एक्टिविटी है, जैसे मैं आपको बताया कि ब्रेस्ट स्क्रीनिंग होता है, उनमें शी इज़ लीडिंग फ्रॉम फ्रंट. उनके बहुत सारे इनपुट होते हैं. हमारे जो भी सर्वाइकल कैंसर है गायनेकोलॉजी में, फीमेल में वन ऑफ द लीडिंग कॉज ऑफ कैंसर इज फीमेल, उनके लिए भी हम लोग पैप्समियर, आप सबको पता है, उसमें लिक्विड बेस्ड साइटोलॉजी, वो सब जो भी एडवांस फैसिलिटी है वो एवरीथिंग इज अवेलेबल इन नारायणा हॉस्पिटल बेस्ड इन अहमदाबाद. सो मेरा, मैं आपका सबका ज़्यादा टाइम नहीं लूँगा. आज के दिन में 4 फरवरी में, जैसे इट्स अ ग्लोबल इवेंट, हम लोग भी एज अ पार्ट ऑफ लीडिंग हेल्थ केयर ग्रुप हम भी जुड़े हुए, और हम लोग यहाँ पर एक इवेंट कर रहे हैं. इवनिंग में भी बेस्ट क्लिनिंग हम लोग कर रहे हैं, उसमें एक थर्मो एनालिटिक करके नई टेक्नोलॉजी आई है, वो उसके बेस पे मेमोग्राफी सबको पता होगा, और मेमोग्राफी में पर्सनल कॉन्टेक्ट होता है. लाइक कोई नर्स होती है, वो आपके फीमेल की प्राइवेसी इज़ द मोस्ट इम्पॉर्टेंट, तो उनकी ब्रेस्ट की प्राइवेसी, ये उसको हमने उसको नो टच टेक्निक, और कोई उनकी जो रूम में है कोई वहाँ पर किसी की कोई प्रेजेंस नहीं हो, इट इज़ सॉफ्टवेयर कंप्यूटर बेस्ड, और वो थर्मोडाइनमिक मतलब उसमें हीट डिटेक्ट करती है कि कैंसर सेल जो है वो हीट जनरेट करते हैं. जो हेल्थ चेकअप्स हैं सारे हेल्थ मोस्टली मेरा कंसल्टेशन होता है, तो हम बेसिकली उसमें हमारे हेल्थ चेकअप्स में USG होती है, सोनोग्राफी होती है, ब्रेस्ट की मेमोग्राफी होती है. मेमोग्राफी 40 ईयर्स के पहले हो नहीं सकती, उसके लिए एक हम ये लाए हैं जो थर्मलाइटिक, जो डॉक्टर अविनाश सर ने बताया, इट्स अ वेरी गुड थिंग, क्योंकि उसमें बहुत नो टच टेक्निक है, प्राइवेसी मेंटेन्ड है उसमें, नो बडी विद द पेशेंट के लिए बहुत कंफर्टेबल है. एज अ डॉक्टर मेरे लिए भी USG या मैमोग्राफी कराना इट्स डिफिकल्ट, बट थर्मोलाइटिक्स ये जो लाए हैं इट्स वेरी गुड. एंड इसमें थर्मल स्क्रीनिंग इनका टेक्निक है कि जो भी कुछ कैंसर सेल्स होगा उसका वैस्कुलैरिटी बढ़ेगा, तो बिफोर द लम्ब डायग्नोसिस आ जाएगा कि कुछ गांठ नहीं है उसके पहले भी पता चल जाएगा. इट्स वेरी फ्रूटफुल, जिसका शाम को प्री कैंप भी रखा गया है लेमन ट्री होटल में. उसके अलावा मैं सर्वाइकल, जो मेरे पास हेल्थ चेकअप में आते हैं तो हम सर्वाइकल कैंसर स्क्रीनिंग के लिए पैप स्मियर लेते हैं. पैप स्मियर में हम अंदर से उसका स्मियर लेके भेजते हैं लैब टेस्ट में, तो बहुत अर्ली स्टेज में ये हम डिटेक्ट कर सकते हैं. जैसे कि सर ने, रौनक सर ने बोला, ऋषित सर ने बोला कि हम अर्ली स्टेज में डिटेक्ट कर सकते हैं, तो हम ट्रीट भी इजीली कर सकते हैं. सर्जरी भी हम लैप्रोस्कोपिकली, बेसिकली मैं यहाँ सारी लैप्रोस्कोपिक सर्जरी भी करती हूँ दूरबीन से, तो इट्स वेरी हेल्पफुल. छोटा चीरा जल्दी पेशेंट डिस्चार्ज हो जाता है, जैसे सर ने बोला नेक्स्ट डे हम डिस्चार्ज कर सकते हैं, तो इट्स वेरी हेल्पफुल. हॉस्पिटलाइजेशन भी उसका कम हो जाता है, एंड मॉर्बिडिटी भी हम इस तरह से पेशेंट की बहुत कम कर सकते हैं. ओके, थैंक डॉक्टर हितेश खटवाणी, कंसल्टेंट मेडिकल ऑन्कोलॉजिस्ट नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल अहमदाबाद. આજ કેન્સર ડે તરીકે, વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે, આજે નારાયણ હોસ્પિટલમાં પ્રેસ બ્રીફ રાખવામાં આવી છે.
બેઝિકલી દર વર્ષે 4th February વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે. એનો ઉદ્દેશ્ય એક જ છે કે આપણે જનતામાં અને આખા વિશ્વભરમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવીએ. કારણ કે કેન્સરના કેસીસ ડે બાય ડે બહુ ઝડપથી વધી રહ્યા છે. આપણે જોયું છે કે રિસેન્ટલી આપણે કોઈના ફેમિલી મેમ્બરમાં કે ફ્રેન્ડ્સમાં કોઈને કોઈને કેન્સરના કેસીસ આપણે સાંભળતા જ હોઈએ છીએ, જેનાથી જે પ્રૂફ છે કે ડે બાય ડે કેન્સર ઇઝ ગ્રોઈંગ લાઇક એનીથિંગ. એટલે આપણે આજે ભેગા થઈએ છીએ એના માટે કે આપણે બધાને જાગૃત કરીએ કેન્સરથી બચવા માટે અને કેન્સરનું શરૂઆતના સ્ટેજમાં નિદાન કરવા માટે. ડેટ ઇઝ પ્રિવેન્શન ફ્રોમ કેન્સર એન્ડ સ્ક્રીનિંગ ફ્રોમ કેન્સર. કારણ કે 30-40% કેન્સરના કેસીસ એવા છે જે આપણે આપણી જીવનશૈલીમાં જો ફેરફાર કરીએ, આપણે વ્યસનમુક્ત રહીએ, આપણે જંક ફૂડ નું સેવન બહુ ના કરીએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરીએ, વેટ બહુ વધારે પડતું ગેઇન ના કરીએ, નોર્મલ વેટ મેન્ટેન કરીએ, તો ઘણા બધા કેન્સરથી આપણે બચી શકીએ છીએ. આ બધાથી જ આપણે 30-40% કેન્સરના કેસીસ ઘટાડી શકીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય કેન્સર સ્ક્રીનિંગ, જેનાથી આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ. કારણ કે ઘણા બધા કેન્સર એવા છે કે જે પ્રિવેન્ટેબલ નથી, જેમાં આપણને કારણ ખબર નથી હોતી, પણ આપણી સાવચેતીના ભાગરૂપે અને પ્રિવેન્શનની ગાઈડન્સ પ્રમાણે જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો ઘણા કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ, જેનાથી આપણે કેન્સરને મટાડી શકીએ. કારણ કે મોટાભાગના રિસર્ચમાં જોવાયું છે કે જેટલા શરૂઆતના સ્ટેજમાં કેન્સર હોય એ કેન્સર મટી શકે, અને જેમ જેમ કેન્સરની સ્ટેજ આગળ વધે કેન્સરની ટ્રીટમેન્ટ વધારે લાંબી થતી જાય, વધારે મોંઘી થતી જાય અને એનો ક્યોર રેટ ઘટતું જાય છે. એટલે કેન્સરના બે જ સૌથી ઇમ્પોર્ટન્ટ જે સ્ટેપ્સ છે, ફર્સ્ટ ઇઝ પ્રિવેન્શન એન્ડ સેકન્ડ ઇઝ સ્ક્રીનિંગ. આ બે વસ્તુ માટે જાણકારી હોવી બહુ જરૂરી છે, જે આ પ્રેસના માધ્યમથી અમે બધાને ફેલાવવા માંગીએ છીએ અવેરનેસ. કેન્સરની ટ્રીટમેન્ટમાં મેઇન 3 પાર્ટ હોય છે, સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન. એ ડિપેન્ડ કરે છે કેન્સરના પ્રકાર પર અને કેન્સરના સ્ટેજ પર. એના સિવાય ઘણા બધા ફેક્ટર છે જે ટ્રીટમેન્ટ ડિસાઇડ કરે છે. ઘણા બધા પેશન્ટને ઘણી બધી મલ્ટી મોડેલિટી ટ્રીટમેન્ટની જરૂર હોય છે. હવે આજથી 1 કે 2 દશક પહેલાં જે ટ્રીટમેન્ટ હતી અને અત્યારની જે ટ્રીટમેન્ટ છે એમાં જમીન આસમાનનો ફરક છે. સર્જરીની વાત કરું તો મારા મિત્રો છે જ, ડૉક્ટર રોનક વ્યાસ સાહેબ છે, રુચિત દવે સાહેબ છે અને રાઘવેન્દ્ર કશ્યપ સાહેબ છે, સર્જરી માટે બધા ડિટેલમાં કહી શકશે. પણ હું ટૂંકમાં કહીશ તમને કે આજથી 20 વર્ષ પહેલાં જે સર્જરી પદ્ધતિ હતી અને અત્યારની સર્જરી પદ્ધતિ છે એમાં ઘણો ફેરફાર છે. જેમ આપણે ચર્ચા કરી કે પહેલાં ઓપરેશનમાં આખા અંગો કાઢવા પડતા હતા, હવે નવી પદ્ધતિની સ્તન કેન્સરની જ વાત કરીએ તો આપણે ખાલી સ્તન બચાવીને ખાલી કેન્સરનો ભાગ કાઢીએ તો બી આપણને સેમ રિઝલ્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટ કેન્સર માટે પણ અવેલેબલ છે. મોઢાના કેન્સરની વાત કરું તો દરેક વખતે મોઢા ઉપર ચીરો મૂકવો જરૂરી નથી. દરેક વખતે મોઢું બગડે એ પણ જરૂરી નથી. મોઢા ઉપર ચીરો મૂક્યા વગર ખાલી ગળાના ભાગે જ ચીરો મૂકી અને સિંગલ ઇન્સિશન કમાન્ડો સર્જરી કરીને આપણે પેશન્ટને એના જડબાના કેન્સર કે ગાલના કેન્સર કે જીભના કેન્સરમાંથી કેન્સર મુક્ત કરી શકીએ છીએ. સ્તન કેન્સરની વાત કરું તો અર્લી સ્ટેજ બ્રેસ્ટ કેન્સરમાં આપણે બ્રેસ્ટ બચાવીને પણ પેશન્ટને લાંબુ આયુષ્ય આપી શકીએ છીએ. પેટના કેન્સરની વાત કરું તો અર્લી સ્ટેજમાં જો આંતરડાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, સ્ટમકનું કેન્સર જો આપણને જાણવા મળે તો લેપ્રોસ્કોપીની મદદથી આપણે પેશન્ટને નાના ચીરા મૂકી અને કેન્સરની સર્જરી કરી શકીએ છીએ. ગાયનેક કેન્સરમાં પણ આપણે લેપ્રોસ્કોપીની મદદથી સર્જરી કરીને પેશન્ટને બીજા જ દિવસે એનું રૂટીન કામમાં એ બીઝી થઈ શકે એ રીતના સર્જરી કરી શકીએ છીએ. એ સાથે સાથે નારાયણ હોસ્પિટલ ખાતે અમે ઇન્ડોસાઇનિન ગ્રીન ડાયની મદદથી પણ સર્જરીના કેસીસ કરીએ છીએ, કે જે સેન્ટિનલ લિમ્ફનોડ બાયોપ્સી પ્રોસીજર કે જે સ્તન કેન્સર, એન્ડોમેટ્રિયલ કેન્સર, પિનાઇલ કેન્સરના કેસમાં વધારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપે છે. સાથે સાથે આઈસીજી ટેકનિકની મદદથી જે એડવાન્સ પ્લાસ્ટિક સર્જરી કે જેમાં પેશન્ટનું મોઢું ના બગડે તો એમાં પણ એ ઉપયોગ આપણે કરીએ છીએ. હર હોસ્પિટલ અપની તરીકે સે એક્ટિવિટી કરતી હે, અવેરનેસ કેમ્પેન કરતી હે, સેમ વે એઝ અ પાર્ટ ઓફ હેલ્થ કેર પ્રોવાઇડર ઇન ટર્શિયરી કેર હોસ્પિટલ હમ લોગ ભી આજ એ ઇવેન્ટ કા સુબહ સે હમ લોગ યહાં પર હમારે સ્ટાફ સભી ફેમિલી રિલેટિવ્સ હમારી જો ભી 10 સાલ કી પેશન્ટ ક્લાયન્ટ હે હમારા જો ભી હમારા સોશિયલ સર્વિસ હે હમારા સબ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ એક્ટિવિટી હમારે માર્કેટિંગ કે ઇવેન્ટ્સ હે હમ લોગ સુબહ સે યહાં પર શેડ્યુલ આયોજન કર રહે હૈ ઓર શામ કો ભી 4 સે 6 હમ લોગને લેમન ટ્રી જો હોટલ હૈ વહાં પર ભી હમને બડા ઇવેન્ટ રખા હૈ જિસમે અમદાવાદ મેં ફીમેલ્સ કો હમને ઇન્વાઇટ કિયા હૈ.